dialogue. भाई रौनक माइक वाला भाई ने विनती के आनी जो कैप हो तो पेरो दियो कारण के आज पवन बहुत है अने हाँ कई बात नहीं नमस्कार पधारेला सब मेहमान श्रीओ अने राजकोट की कदरदान जनता श्रोताओ नागरिक उत्सव राजकोट में उजवाई रह्यो छे अने नागरिक बैंक नु नाम लेव राजकोट में अपना माटे नवुं नथी एटला माटे के आपणे जन्म्या त्यारथी सांभळता आवी नागरिक बैंक नागरिक बैंक गोपाल भाई मने पूछता था मने के नागरिक बैंक ना शेर तमारी पाहे छे मैं कीधु आ केटला टाइम थी छे मैं कीधु हूँ शेर बे नी उमर हरखी छे मारा पिताश्री ए नागरिक बैंक शुरू थई ई वर्ष में कि एना पछीना वर्ष में मतलब 55-56 त्यारनी साल हशे कल्पक भाई ने त्यारे कंईक 10 रुपया शेर लीधो तो हजी हाले मैं कीधु પણ આજ આનંદ આજ ઉછરંગ આજ દોનન મેં ને સખી અમારા ચોકમાં આજ કંચન વર્ષાય મેં રાજકોટને 400 વર્ષ પૂરા થતા હોય અને એ રાજકોટના આંગણે નાગરિક ઉત્સવ ઉજવાય એનાથી વિશેષ બીજી આનંદની વાત છે અને અમે તો આજ વેલા આવી ગયા અને જે આખું પ્રદર્શન જોયું પ્રવીણ કાકા જે આનંદ આવ્યો છે खरेखर एटलू बधु सुंदर मजानु कलेक्शन है एना माटे थी अने हूँ कलाकारों ने कहूँ छू अने आप सब पधारा छे एक बार जोरदार ताली थी नागरिक बैंक ने आपणे वधारीए कारण के केटलू जूनू कलेक्शन भेगू करी अने अहींया प्रदर्शन में मूक्यो छे एवी विंटेज मोंघी कारो पण अहींया छे गोपाल भाई के हूँ तो मोटरसाइकिल स्टेज पर आपने आपसे मैं कीधु प्रोग्राम पचसे पीछे आपसे तो आपसे नक्की कीधु टिकट बस न भाड़ू आपसे कीधु पण राजकोट ने आंगणावाड़ो मोटो उत्सव उजवाई रह्यो छे अने नीलेश भाई आग्रह करीने मने कीधु तुं के आम तो नागरिक बैंक ना कार्यक्रमों वर्षोथी करता आव्यो छे एक आनंद मने ए थयो हूँ आभार एटला माटे मानी लो કે આપણે પ્રદરી શાખાનું જ્યારે ઉદઘાટન કર્યું ગાર્ડ સાહેબની હાજરીમાં અને એ કાર્યક્રમનો જે ફોટો લગાડ્યો છે એ ફોટો જોઈને તો મારી બેટરી ચાર્જ થઈ ગઈ બધાની પણ હું જે દરેક કલાકારની ઓળખ આપવા જઈ રહ્યો છું આપણે કાર્યક્રમ સમયસર શરૂ એટલા માટે આપણે સાથે પાછો બીજો કાર્યક્રમ પણ છે એટલે હું દરેક કલાકારની બહુ ટૂંકમાં ઓળખાણ આપી દઉં જેને સાંભળવા એ જીવનનો લાવો છે અવારનવાર આપ દૂરદર્શન પર ગિરનાર પર ડીડી ચેનલ પર ઈ ટીવીમાં 9 ટીવીમાં અવારનવાર જુઓ છો સાંભળો છો અને જેની પાસેથી સાહિત્ય સાંભળવું જેની પાસેથી માર્મિક વાતો સાંભળવી હાસ્યની વાતો સાંભળવી એ જીવનનો લાવો છે એવા એક અતિ ઉત્તમ કલાકાર મૂળ આપણા વઢવાણના છે હાલ જેમણે કર્મભૂમિ અમદાવાદ બનાવી છે એવા ગોપાલ બારોટને આપ સૌ તાલીઓથી વિનવ હું વિનંતી કરું ગોપાલ બારોટને કે સ્ટેજનું સંચાલન એ સંભાળશે અને જી કાકા આપને કંઈ જય હો હું કહેતો હતો અમારો પ્રવીણ કાકા આવે એટલે આખું રાજકોટ આવી ગયું અમારા ડાયરા માટે એકવાર પ્રવીણ કાકાને તાલીથી વધાવો ભાઈ અને માઇક કાકાને આપી દે એટલા માટે કે અમારી હારોહાર દુહા ફેંકે હો બધા અને હાલાજી નાછડિયા તો આપણી હારે હટી હટી ગાય છે પણ ખૂબ આનંદની વાત છે એવા અમારી સાથે જે બેન આવ્યા છે એમનું નામ છે જયશ્રીબેન ભજવિયા જેને આપણે અમદાવાદથી અરે બોમ્બેથી તેડાવ્યા છે અને એમને અવારનવાર અનેક ચેનલો પર ઈ ટીવીમાં જી ટીવીમાં ગુજરાતી ચેનલોમાં જુઓ છો સાંભળો છો અને એની એક આગવી ઓળખ આપું તે ગુજરાતી ફિલ્મના પાર્શ્વ ગાયિકા છે અને એક પિક્ચર આપણું બહુ સારું આ યુગમાં ચાલેલું પિક્ચર જેનું નામ હતું દાદા દેશને જોયા પરદેશ જોયા એમાં એમને એવોર્ડ મળેલો છે એવા જયશ્રીબેન ભજવિયા આજે આપણા મહેમાન થઈને આવ્યા છે હાડા તળી દળકામાં નાગરિક ઉત્સવ ઉજવાયો હોય તો રાજકોટના આંગણે પહેલી વાર છે સાહેબ કારણ કે મેં ક્યાંય કોઈ નાગરિક ઉત્સવમાં કાર્યક્રમ કર્યો હોય એવું મારે સામરણમાં નથી આવો નાગરિક ઉત્સવ જ્યારે રાજકોટના આંગણે ઉજવાતો હોય અને નાગરિક બેંકના દ્વારા ત્યારે ખરેખર બેંકને પણ ધન્યવાદ દેવા જોઈએ
બેંકો એટલે બાઈક તો હોય એટલે મેં કીધેલું કે બાઈક એટલે મૂક્યા છે. મને તો ત્રણેય વાર અમારા સુરેન્દ્રનગર નાગરિક બેંકે લોન નહોતી આપેલી. મને અત્યારે થયું રાજકોટ રહેતો હોત તો સારું હતું, તો ભલામણ તો બિહારીની કરાવી હતો છે. પણ બિહારી કે આવી ન આપે કલાકારોનું જામીન કોઈ ન થાય એ વાત તો. જયતિ જયતિ જગમાત, જયતિ કારણ સબકારણ, જયતિ વરણ ભંડાર, જયતિ તારણ અર તરણી, જયતિ ભક્ત ગુરુદેવ દત્ત માયક બરદાઈ, જયતિ જાદી અન્નાદ પૈન બ્રહ્માંડ જપાઈ, અવલોક લોક સાધ અખઈ, કર્ણ અસુરવત કાલિકા, રૌ મો સહાય ક્ષેત્ર પર જય જગચંડી જ્વાલિકા. માં ભગવતીનું સ્મરણ કરે આજના દિવસે આપ સૌને આનંદ કરાવવા માટે આપણો આ લોક ડાયરો. જોકે લોક સંસ્કૃતિની વાતો જે છે, લોક ડાયરાની વાતો જે છે, લોક સંગીતની વાતો છે, એ લોકોમાંથી આવેલી વાત છે. વાત એટલે મીઠી લાગે. ઘણા એમ કે તમારા ડાયરાઓ જ મજા વધારે આનંદ આપે છે, એનું કારણ શું છે? એ આપણું પોતાનું છે એટલે આનંદ આવે છે સાહેબ. એક વાત આપણા સૌરાષ્ટ્રની, કચ્છ કાઠિયાવાડની, ગુજરાતની, અરે આ દુનિયાના કોઈ પણ લોક સંગીતની અંદર એવું ક્યાંય તમે સાંભળ્યું કે દુઃખની વાત હોય, પોતાના દર્દની વાત હોય, એ ઢોલે રમતા રમતા, નાચતા નાચતા, ગાતા ગાતા વૈદે? દુનિયાનું કોઈ લોક સંગીત એવું નથી કે પોતાના દર્દની વાત કહી શકે. એક આપણું ગુજરાતનું લોક સંગીત એવું છે સાહેબ કે દીકરી પોતાના દુઃખની વાત ઢોલે રમતા રમતા, રાહડે રમતા રમતા, દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સહી, વાગડની વઢિયારી સાસુ ધોયેલી. સાહેબ દર્દની વાત છે એ રમતા રમતા કરી દે ને, એ આપણું લોક સંગીત છે સાહેબ. અને આજ એવા લોક સંગીતના લોકગીતોને જેમણે સારાય વિશ્વમાં અમર કર્યા એમ કહું તો ચાલે, જેમનું નામ લઈને એટલે ગુજરાત ગૌરવથી આમ ઉન્નત મસ્તક કરી શકે એવા હેમુભાઈ ગઢવી અને એમના સુપુત્ર. જો કે હેમુભાઈના નામથી એમની ઓળખ કરાવવા નથી માંગતો, પણ બેટો બાપ તણે જો ચીલે હાલે નહીં તો જનની કાઉ જણે, એ તો વહમું લાગે વેરડા. બાકી બેટો એ બાપ તણે જો ચીલે હાલે નહીં, બાપે કેડી કરી હોય ને, દીકરો એવો હોય કે હાઈવે કંડારે, આ દીકરો એવો પાક્યો કે જેને દેશ વિદેશ સુધી હેમુભાઈના નામને પણ રોશન કર્યું, એવા બિહારીભાઈ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. અમારા તમામ કલાકારોનો પરિચય એમને કરાવ્યો, પણ હીરા મુકશે ના કહે લાખ અમારા મોલ. પોતે પોતાનો વખાણ હીરો કોઈ કરી શકતો નથી, પોતાનું મોલ ન કરી શકે, પણ હીરાનું મોલ કરનારા અહીંયા ઝવેરીઓ બેઠા છે. હા, પ્રવીણ કાકા મણિયાર જેવો ઝવેરી બેઠો હોય ત્યારે અહીંયા જે બધા બેઠા છે એ તરાશેલા હીરા છે, કાચા હીરા નથી. એક એક હીરા છે એ તરાશેલા છે, ઘાટ અને પહેલ પૂરા આપી અને જેની કિંમત જગતે કરી છે એવા કલાકારો આ સ્ટેજમાંથી જ્યારે ઉપસ્થિત હોય. નાગરિક સહકારી બેંક દ્વારા આયોજિત આ કાર્યક્રમ હોય, આપ જેવો સમજદાર વર્ગ સામે બેઠો હોય. હમણાં જ બિહારીભાઈએ કીધું એમ આ અમે પ્રદર્શન જોયું, પણ અદ્ભુત, જેના માટે કોઈ શબ્દ ન મળી શકે. અને એવું જબરજસ્ત આયોજન હોય ત્યારે સૌ પ્રથમ વિનંતી કરું જેમને સાંભળવા એક જીવનનો લાવો છે એવા સ્વરના સ્વર કેન્દ્રી ગણી શકાય શ્રી જયશ્રીબેન ભોજવીયાને, કે આવો આપને મોજ આવે એવા ગીતોના પૂર્ણા લઈ આપની સામે જયશ્રીબેન ભોજવીયા એકવાર જોરદાર તાલીઓથી આપણે એમને બધાવી દઈશું. જયશ્રીબેન ભોજવીયા.